चौरस ओरडामा एक समय घुंटाय छे एक समय घुंटाय छे वक्र रेखाओ क्षणोनी श्वास ने छेदाय छे छेदाय छे लंबचौरस ओरडामा एक समय घुंटाय छे નયન દેસાઈની આ ભૌમિતિક ગઝલ ખૂબ સુંદર ભૂમિતિના સંદર્ભો લઈને નયનભાઈએ આ ગઝલ રચી છે. પરિકર ગુજરાતીમાં અને કહેવાય ભૌમિતિક ગઝલની વાત છે તો મને શૂન્ય પાલનપુરીનું એક મુક્તક યાદ આવી જાય. એમાં એમણે પરિકરની બહુ સરસ વાત કરી છે. એ કહે છે કે ઓ પ્રિય, પરિકરના જેવું જીવન છે આપણું. બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. વર્તુળો રચવા થકીની છે જુદાઈની વ્યથા. કાર્ય પૂરું થાય ત્યાં સ્થાયી મિલન છે આપણું. તો આ ભૌમિતિક ગઝલનો એક શેર પરિકરના સંદર્ભમાં નયન દેસાઈએ લખ્યો છે કે શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું. શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું. હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે. લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે. શ્યામલ, તને યાદ છે વલસાડ ખાતે આપણે એકવાર સુગમ સંગીત સંમેલનમાં ગયા હતા અને પ્રોગ્રામ લગભગ એકાદ વાગે પૂરો થયો અને પછી આપણે બધા જમ્યા, બહુ તોફાન મસ્તી કરી હતી અને પછી આપણે અમદાવાદ આવવાનું હતું. તું રેસિડેન્સી કરતો હતો અને સવારની ક્વીન પકડવાની હતી એટલે આપણી સાથે પરેશભાઈ હતા જેમનું આ સ્વરાંકન. આપણે સ્ટેશન પર હતા, આપણે વલસાડ સ્ટેશનના બાંકડા પર બેસીને, કોઈ હાર્મોનિયમ નહોતું, બાંકડો નહીં, પેલું કુલીની લારી હતી. રાઈટ રાઈટ રાઈટ. અને યસ યસ, યુ આર રાઈટ. હાર્મોનિયમ નહીં, તાનપુરો નહીં, ઇવન મોબાઈલ એપ્લિકેશનમાં પણ તાનપુરો નહીં, પણ આમ જસ્ટ હવામાંથી સૂર પકડી અને પરેશભાઈ આપણને આ ગઝલ શીખવાડી હતી કમ્પોઝિશન. અને ફરી કોઈકવાર આપણે હાર્મોનિયમ લઈને બેઠા પણ નહીં પરેશભાઈ જોડે, પણ એ જે બે ત્રણ કલાક વલસાડ સ્ટેશને પરેશભાઈએ જે કંઈ શીખવાડ્યું અને આપણે પણ રડારની જેમ મુક્ત મને એ ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે કઈ રીતના તમે ક્યાં શીખો છો, ક્યારે શીખો છો, કઈ રીતે શીખો છો એ નક્કી નથી હોતું, પણ શીખવાની વૃત્તિ રાખો તો ગમે ત્યારે શીખી જાય. અને એટીટ્યુડ. અને તને નથી લાગતું કે આપણે આ જે કંઈ અત્યારે બધું આ ગાઈએ છે એમાં ઘણી બધી આવી ઘટના અને ઘણા બધા સ્વરકારોએ આપણે આમ ઇન્ડિરેક્ટલી શીખવાડ્યું છે. તો આ ગઝલનો એક શેર જેમાં બે સમાંતર રેખાની વાત છે અને પરેશભાઈએ કહ્યું હતું કે તમે બે ભાઈઓ છો તો આ બે સમાંતર રેખાની વાત છે તો આ રીતે ગાજો. હા, તો પહેલા આપણે એને એનું મૂળ કમ્પોઝિશન ગાઈએ ને પછી એને પાર્ટ કરીને ગાઈએ. બે સમાંતર રેખની વચ્ચે નો હું અવકાશ છું. બે સમાંતર રેખની વચ્ચે નો હું અવકાશ છું. શૂન્યતાની સાંકળો, શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે, બંધાય છે લંબચોરસ ઓરડામાં એક સમય. તો આજે આ સ્મૃતિપટ પર આ સ્વરો અને પરેશભાઈની સ્મૃતિ પણ અંકિત થઈ ગયા. તમને આ બધી વાત કેવી લાગી? તમને મજા તો આવે છે કે નહીં? જરૂર તમારો ફીડબેક અમને આપજો. નીચે દર્શાવેલ લિંકને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.